नमस्कार, जय स्वामीनारायण। मित्रों, भारतीय संस्कृति पूर्वकालीन थी आज दिन सुधी सामूहिक जीवन अने कुटुंब प्रथा मुजब जीवन जीवती आवी छे, त्यारे एकबीजाने प्रत्यक्ष रीते मळी न सकवानो रंज छे। परंतु इंटरनेटना माध्यम वडे विचारोनी आपले करी शकीए छे, त्यारे वैज्ञानिकोए आवी उत्तम अनेक शोधो अने संसाधनो द्वारा मानव जीवन ने सगवड़ता पूरी पाड़ी छे। परंतु आपणे तेमां कंईक विक्षेपो अने अंगत स्वार्थ वडे आ कुदरती चक्रने अंशत विक्षेप ऊभो कर्यो छे, त्यारे आ परिस्थिति आवीने ऊभी छे। भलेने आ परिस्थिति होय, तेमां पण कुदरतना दरेक जीवोमां उत्तम सर्जन स्वरूप मानवने पोतानी जातने ओळखवानो आ समय आव्यो छे। त्यारे चालो, हूँ कोण छू, मारू सर्जन शा माटे छे, आवा अनेक प्रश्नों वड़े पोतानी सकारात्मक आंतरिक शक्तिओने ओळखीए। उपरांत आवी पड़ेली वैश्विक समस्याना हल स्वरूपे घरे ज रहीने न्यूजना माध्यम वड़े माहितगार बनीए। अने हा, अफवाओथी तो खास खास चेतवीए, अत्यारे समग्र विश्वना देशोनी दृष्टि ज्यारे भारत देश पर छे, त्यारे माननीय वडाप्रधान नरेन्द्रभाई मोदीना उत्तम सलाह सूचनों शब्दशः पालन करिए। विचारो तो खरा, ज्यारे अन्य देशों एकबीजा पर दोषारोपण करी रहा छे, त्यारे अपना वडाप्रधान अपनी चिंताओं माटे अपना परिवार अने अपना देश ने उच्च स्तरे लई जवा माटे पोतानी प्रजा समक्ष हाथ जोड़ीने एक भिक्षुकनी जेम याचना करे छे, त्यारे आपणे पण विचारीए आ कोना माटे करी रह्या छे। मित्रों, જ્યારે જ્યારે આવી પરિસ્થિતિઓ આવીને ઊભી છે, ત્યારે આપણે એકબીજાની મદદે આવ્યા છીએ અને આવવું જ જોઈએ। જેમ કે ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, રાજકીય સંસ્થાઓ ઉપરાંત દેશની જાણીતી હસ્તીઓએ આ ઉત્તમ દાનનો મહિમા બતાવ્યો છે, ત્યારે તે સિવાયના લોકો પર દોષારોપણ કરવાને બદલે મુસીબતમાં મુકાયેલા લોકો માટે પ્રાર્થના કરીએ અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમને ઉપયોગી બનીએ। આપણે જોઈએ છીએ કે અવિરત સેવાઓ આપતી સંસ્થાઓ જેવી કે તબીબી ક્ષેત્ર, પોલીસ વિભાગ, મીડિયા વિભાગ અને બીજા અનેકના હૃદયસ્થ આભાર માનીએ અને તેમના કયામાં રહીશું એ પણ આપણા તરફથી એક સેવાનો જ ભાગ છે। બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે, અને બાળકોને વારસામાં સંસ્કાર નહીં આપો તો સંપત્તિ અને સંતતિ બંને ગુમાવીશું, એવું સમજનાર વિશ્વ વિભૂતિ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની આ શતાબ્દી વર્ષ ચાલી રહ્યા છે, ત્યારે તે નિમિત્તે પારિવારિક શાંતિને ઉત્તમ ઉદાહરણ એટલે ઘર સભા। તો આવા શ્રેષ્ઠ સમયે ઘર સભાનો એક સંકલ્પ લઈએ, જેમાં ઘરના દરેક સભ્યો અઠવાડિયામાં 2-3 દિવસ 30 કે 40 મિનિટ ભેગા મળી જે કોઈ ભગવાન અથવા દેવી દેવતાઓને માનતા હોઈએ તેના સદગ્રંથોનું વાંચન બાળકો કે વડીલો દ્વારા કરવામાં આવે। બાળકોના અભ્યાસ સંબંધી પ્રશ્નો અને આપણા રોજિંદા કાર્યોની એકબીજા સાથે મુક્ત મને ચર્ચા કરીએ। અત્યારે રામાયણ મહાભારત જેવી ટીવી સિરિયલો વડે બાળકોને તેમાં આવતા વિવિધ પાત્રોનું વાણી વર્તન અને કાર્યોથી સમજાવીએ, સકારાત્મકતા દાખવીએ, જેથી આપણા પરિવાર અને ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ અને કૌટુંબિક ભાવના જાગે। અંતમાં એક વખત અર્જુને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે કેશવ, મને એવું કોઈક લખાણ આપો કે દરેક પરિસ્થિતિમાં મારી સમદ્રષ્ટિ રહે, ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું કે આ સમય પણ જતો રહેશે। તો મિત્રો, આપણનો પણ આ સમય જતો રહેશે અને ફરીથી સમગ્ર વિશ્વ આ સંકટથી દૂર થઈ ચેતનવંતુ બનશે, તે માટે ભગવાન સ્વામિનારાયણ, પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને અનેક દેવી દેવતાઓના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ।